गुड मॉर्निंग, केम छो? मजा माने बधाज विद्यार्थी बाळ मित्रों ने दिवाळी नी शुभकामना सहर्ष, हेपी न्यू ईयर अने मारा जय मामा देव। तमने बधा विद्यार्थी बाळ मित्रों ने दिवाळी नी रजा मां खूब ज मजा आवी हशे, आवी ने मजा? हां, तो हवे बाळ मित्रों आपणो दिवाळी वेकेशन पूर्ण थाय छे अने आपणे હવે સેમેસ્ટર 2 નો આગળ અભ્યાસ શરૂ કરવાનો છે। તો તમે બધા તૈયાર છો ને અભ્યાસ કરવા માટે? તો જુઓ બાળ મિત્રો, આજે આપણે ધોરણ 1 વિષય હિન્દી પ્રવેશિકા બુકમાં આજે આપણે વર્ણમાલામાં ન સે નલ આગળ અભ્યાસ શરૂ કરવાનો છે। તો ચાલો તમે બધા આપણે જોઈએ આગળનો અભ્યાસ। ચાલો બાળ મિત્રો, હિન્દી બુકમાં આપણે 39 નંબરના પેજ ઉપર આવી ગયા, તેમાં આપણને કીધું છે પઢો ઓર લખો, વાંચો અને લખો। તમે નીચે જોઈ શકો છો ચિત્ર આપ્યું છે આપણને। પહેલું તો પહેલું ચિત્ર છે ઈ છે નળ, આપણે હિન્દીમાં એને નળ કહેવાય। અહીંયા આપણને એનો શબ્દ લખીને બતાવ્યો છે ન લ। આ બાજુ આપણને ગુજરાતી મૂળાક્ષર આપેલો છે અને આ બાજુ આપણે શીખવાનું છે વર્ણમાલામાં ન। તો આ હિન્દી ન જોઈ શકો છો અને આ બાજુ છે ગુજરાતી ન, જે તમને ગુજરાતીનો ન તો આવડે જ છે અને હિન્દીનો ન છે તો એ આજે આપણે શીખવાનું છે। ન સે નલ, ન સે નલ। હવે તમને મીંડાવાળી લીટી બતાવેલ છે ને મીંડાવાળી લાઈન, તો આપણે પેલા મીંડાવાળી લાઈનને ઘૂંટી નાખીશું। તો ચાલો તમે બધા મારી સાથે મીંડાવાળી લાઈનને ઘૂંટતા જાઓ અને સાથે બોલતું પણ જવાનું છે। ન સે ન લ, ન સે ન લ, ન લ એટલે શું થશે બાળ મિત્રો? ન ડ, ગુજરાતીમાં તેને કહેવાય ન ડ, ન સે નલ। ત્યાર પછી આપણને નીચે કીધું છે ન શોધી તેના ઉપર રાઉન્ડ બનાવો। તો જુઓ બાળ મિત્રો, આજે આપણે ન વર્ણમાલામાં ન શીખીએ છીએ, તો ન જ વર્ણમાલાનો શોધવાનો છે મૂળાક્ષર અને એના ઉપર જ આપણે રાઉન્ડ બનાવવાનું છે। તો પહેલો જ અક્ષર છે ન, તો કરું ને ન ઉપર રાઉન્ડ, તો કર્યું ન ઉપર રાઉન્ડ। પછી છે બ દ ન, તો ન ઉપર રાઉન્ડ। ચ ભ ન, તો ન ઉપર રાઉન્ડ। ય છ ન, ન ઉપર બનાવીશું રાઉન્ડ। ત હ ન, ન ઉપર શું કરીશું રાઉન્ડ। હવે ત્યાર પછી આપ્યો છે મ, તો જુઓ અહીંયા આપણે ન શોધી તેના ઉપર રાઉન્ડ પૂર્ણ કર્યા। ત્યાર પછી કીધું છે વાંચો, નશે નલ, નશે નલ। રંગ પૂરો, હવે આપણે રંગ પૂરવાનો છે, તો આપણે પેલા ટપકાવાળી વાર લીટી વાળો ન છે એ પેલા ઘૂંટી લઈએ, પછી આપણે રંગ પૂરીશું। તો ચાલો તમે બધા મારી સાથે આપણે ન કેવી રીતના લખતા શીખવાનું છે, તો મારી સાથે ઘૂંટો। આપણને અહીંયા એક નંબર આપેલો છે, ત્યાંથી આપણે જાશું મીંડું વાળીને બે નંબર તરફ। બે નંબર પાસે ગયા, ત્યાંથી આપણે આવીશું નીચે, ઊભી લાઈન બનાવીશું અને ત્રણ નંબર ઉપર આપણે કરીશું આડી લીટી, ન સે નલ, ન સે નલ। તો અહીંયા આપણે ન ઘૂંટી નાખ્યો, હવે આપણે કરીશું રંગ પૂરો। તો ચાલો આપણે રંગ પૂરીએ। જો બાળ મિત્ર, ન માં મેં પીળો કલર પૂર્ણ કર્યો છે, તો તમારે પણ તમારી બુકમાં નની અંદર આટલો સુંદર કલર પૂર્ણ કરવાનો છે। ત્યાર પછી આપણે નીચે જોશું વાંચો અને લખો। હવે તમને ન મીંડાવાળી લીટીવાળો બતાવ્યો છે, તો ચાલો આપણે પેલા મીંડાવાળી બધા ન ઘૂંટી લઈએ। તમે બધા મારી સાથે ન ઘૂંટશો, ન સે ન લ, ન સે ન લ, આવી જ રીતના ન કરી અને ઉપર લીટી કરવાની છે। પેલા બધા મીંડાવાળા આપણે ન ઘૂંટી લઈએ, ન સે ન લ, ન સે ન લ,
से नौलो, नौ से नौलो। तो तमारे बधाने मींडावारी लाइनना न घूटाई गया, तो बाजूमा आपने खाना बताव्या छे, तो एमा आपणे करीशुं न करता शीखीशुं। तो चालो हूँ जेवी रीते करू छू एमा तमे ध्यान आपशो अने न आपणे करीशुं। तो चालो नौ से नौ लो। त्यार पछी छेली लीटी छे तेमा आपणे लखीशुं नौ से नौ लो। तो जो बाण मित्रो, ન તમને બધાને આવડે જ છે અને તમે પણ આટલું સુંદર વર્ક પૂર્ણ કરશો। ત્યાર પછી આપણે પાછળના પેજ ઉપર જોશું, તેમાં કીધું છે આપણને નને નથી શરૂ થતા ચિત્ર સાથે જોડો। ગોળ સર્કલમાં તમે જોઈ શકો છો વચ્ચે આપણને ન મૂળાક્ષર આપેલો છે અને આજુબાજુમાં આપણને ચિત્ર આપેલા છે, પણ નથી શરૂ થતા ચિત્ર જ આપણે ગોતવાના છે અને એમની સાથે ન મૂળાક્ષરને આપણે જોડવાનો છે। તો પહેલું આપણે જોઈએ તો ધ જા। હવે બાળ મિત્રો, આપણે જોડવાનું છે જોડકું, તો એના માટે આપણે સ્કેલનો ઉપયોગ કરીશું। ત્યાર પછી છે નગાડા, તો નને નગાડા સાથે જોડી દઈશું। નસે દરજી, બને ન થાય, નસે નકશા, તો ચાલો આપણે જોડી દઈએ નને નકશા સાથે। નસે તરાજુ, હ ન બને, નસે નથ, જોડી દીધું અને નસે નખ। તો જો બાળ મિત્રો, અહીંયા આપણે મૂળાક્ષર શોધી અને યોગ્ય ચિત્ર સાથે જોડી બનાવી દીધી। ત્યાર પછી આપણને સામે બાજુમાં કીધું છે ન ની નીચે લીટી કરો। આજે આપણે મૂળાક્ષરમાં ન મૂળાક્ષર શીખ્યા છીએ, તો ન મૂળાક્ષરની નીચે જ આપણે લીટી કરવાની છે। તો પહેલા આપણે શબ્દનું વાંચન કરીશું અને ન શોધી અને લીટી બનાવીશું। ધ ન, ન નીચે લીટી, મકા ન, ન નીચે લીટી, ન દી, ન નીચે લીટી, નગર ન નીચે લીટી, નકશા નની નીચે લીટી અને મા ન, નની નીચે લીટી। ત્યાર પછી આપણે નીચે જોશું નથી જુદા અક્ષર ઉપર ખોટું કરો। તમે નીચે જોઈ શકો છો આપણને ઘણા બધા મૂળાક્ષર આપેલા છે, પણ નથી અલગ પડતા મૂળાક્ષર ઉપર આપણે ચોકડી કરવાની છે। તો પહેલો મૂળાક્ષર ન છે, એમના ઉપર કરવું હ નહીં, વ ઉપર ચોકડી, ર ઉપર ચોકડી, પાછો ન આવ્યો, ન ઉપર કરવાનું ન, વેરી ગુડ, ભ ઉપર ચોકડી, મ ઉપર ચોકડી, ન ઉપર કરવાની રહેશે ચોકડી, ન, ગ ઉપર ચોકડી, શ ઉપર ચોકડી, ન ઉપર કરવાની ન, ન ઉપર ન, ખ ઉપર ચોકડી, ધ ઉપર ચોકડી, પાછો ન આવ્યો, ન ઉપર કરવાની રહેશે નય અને ગ ઉપર ચોકડી। તો અહીંયા આપણે નથી અલગ પડતા મૂળાક્ષરો ઉપર ચોકડી પૂર્ણ કરી। પછી નીચે કીધું છે વાંચો અને લખો। ચિત્ર આપેલું છે, આપણને લખીને બતાવ્યો છે શબ્દ, અને આપણને મીંડાવાળી લાઈન આપેલી છે અને નીચે આપણને ખાલી જગ્યા કરેલી છે। તો ખૂટતો અક્ષર મૂકી અને શબ્દ પૂર્ણ કરવાનો છે। તો પહેલા આપણે જોશું ચિત્ર, તો ચિત્રમાં તમને બધાને શું દેખાય છે? હ, નગાડા, આપણે નગારું બોલીએ છીએ ને ગુજરાતીમાં, પણ હિન્દીમાં બાળ મિત્રો એને કહેવાય નગાડા। તો પહેલા આપણે મીંડાવાળો ન ઘૂટી નાખીશું, નગાડા, ન સે નગાડા, ઘૂટી લીધો
અને ન જાતે લખી પણ લીધો. પછી કીધું છે ન સે ન, તો ચાલો પેલા મીંડાવાળી લાઈન ઘૂંટી લઈએ. ઘૂંટાઈ ગઈ બધાને મીંડાવાળો ન, તો આપણે લખીશું ન ખ. ન સે ન, ન સે નથ, તો ચાલો આપણે પેલા ન ને ઘૂંટી લઈએ. ન સે ન થ, ન સે ન થ, ન સે નટ, ન સે નટ, ન સે નટ. તો જો બાળ મિત્રો, બધાનો આપણે ઘૂંટી પણ લીધા અને જાતે લખી અને શબ્દ પૂર્ણ કર્યો. ત્યાર પછી કીધું છે શબ્દમાંથી ન શોધી તેના ઉપર રાઉન્ડ બનાવો. શબ્દ આપેલા છે, ઉદાહરણ તરીકે આપણને પહેલો શબ્દ છે નયા, તો ન ઉપર આપણે રાઉન્ડ કરીને જ બતાવ્યું છે. તો બીજો શબ્દ આપણે વાંચીશું, ન મોળા અક્ષરને આપણે ઓળખીશું અને એના ઉપર બનાવીશું રાઉન્ડ. નટ ખ ટ, ન ઉપર રાઉન્ડ. મિલન, ન ઉપર રાઉન્ડ. પાવન, ન ઉપર રાઉન્ડ. અહીંયા મૂળાક્ષર ઓળખી આપણે રાઉન્ડ પૂર્ણ કર્યા. જો બાળમિત્રો, આજે આપણે ન સે નલ આપણી હિન્દી પ્રવેશિકા બુકમાં વર્ણમાલામાં શીખી ગયા. તમે બધા આટલું સુંદર બંને પેજનું વર્ક તમારી બુકમાં સરસથી પૂર્ણ કરશો. ત્યાં સુધી બધાને થેન્ક યુ. જય મામાદેવ.